महत्वपूर्ण समाचार वडोदरा थी मळी रह्या छे। वडोदरानी अंदर ड्रग्स में वपराता केमिकल नी फेक्टरी पर एटीएसे दरोड़ा पड़ा है। वडोदराना सिंध रोड पासे एटीएसे दरोड़ा पड़ा था। ड्रग्स में वपरातु केमिकल बनावती हती आ फेक्टरी अने आ फेक्टरी झड़पाई गई छे। महिवेली फार्म पाछळनी कंपनी में कार्यवाही की चर्चा करवामां आवी रही छे। हाल महत्वपूर्ण समाचार मळी रह्या छे, केमिकल कंपनी में सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं छे। कोनी कंपनी हती, साना माटे आ ड्रग्स बनाववामां वपरातु केमिकल क्यांथी आवतुं तेनी अंदर पोलीस વધુ તપાસ હાથ ધરી દીધી છે। વડોદરાના સિંધરોટની આ ઘટના છે। સિંધરોટ પાસે એટીએસે દરોડા પાડ્યા હતા, એક કેમિકલ બનાવતી ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા હતા અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ બનાવવામાં વપરાતું હતું કેમિકલ। વધુ માહિતી માટે નીલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નીલેશ, જણાવશો કે વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે જેમાં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ બનતું હતું? જે મહત્વની બાબત છે કે વડોદરાના સિંધરોટ સિંધરોટ પાસે એટીએસ ના દરોડા પડ્યા છે એવું સૂત્ર જાણવા મળ્યું, અને મહીવેલી ફાર્મ ની પાછળની કંપનીમાં જ્યાં આગળ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ત્યાં એટીએસે રેડ પાડી છે અને કેમિકલ કંપનીમાં સર્ચ ઓપરેશન કર્યું છે। ત્યારે જે સૂત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ તાલુકા પોલીસ પણ સાથે સહયોગ કરી રહી છે અને આમાં કેમિકલ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે આ એટીએસ ની રેડ એ બહુ ખૂબ જ સૂચક છે અને આ પહેલા પણ સાવલીમાં એટીએસે રેડ પાડી હતી અને કેમિકલ કૌભાંડ પકડ્યું હતું। એ જ પ્રમાણે લઠ્ઠાકાંડ થયું ત્યારે પણ વાત કરવામાં આવી હતી કે કેમિકલ વાપરવામાં આવ્યું છે, એ દારૂ નથી। ત્યારે ગુજરાતમાં કેમિકલ કૌભાંડ મોટા પાયે થઈ રહ્યું છે અને કેમિકલ બનાવતી કંપનીઓ ડ્રગ્સ બનાવતા હોવાની વાત જ્યારે વાયુ વેગે પ્રસરી રહી છે ત્યારે સામી ચૂંટણીએ એટીએસે રેડ પાડી છે તે સૂચક છે અને આમાં એક મોટું કૌભાંડ બહાર આવે તેવી સૂત્રો માહિતી આપી રહ્યા છે। જીનીલા, સમગ્ર માહિતી બદલ આભાર। તો કેમિકલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ તો।